સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં કોરોનાને લઈને પોલીસ કડક બની છે શહેરમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચીજવસ્તુઓને હેરફેર કરી શકાશે આજે રાત્રે બાર વાગ્યાથી આ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડતા પોલીસે આ નિર્ણય લીધો છે કોરોના કેસ વધતા કમિશનરે આ મહત્વનો નિર્ણય લીધો છે તો આ મુદ્દે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દીપક સોલંકી અમારી સાથે લાઈવ જોડાયા છે દીપક રાત્રે બાર વાગ્યાથી જે આ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એમાં કોઈ કેવા પ્રકારના વાહનો રહેશે જેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે અમદાવાદ જે છે તે ત્રીજા સ્ટેપ સ્ટેજ પર કોરોનાના પહોંચી ચુક્યું છે જેને લઈને હવે મહત્વનો અમદાવાદ કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આગામી ચૌદ એપ્રિલ સુધી ભારે વાહનો તથા જે અન્ય વાહનો છે પ્રાઇવેટ વાહનો તે લોકો પર પ્રતિબંધ ફરવામાં આવવામાં આવ્યો છે હાલ તો જે રીતે પરિપત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે રીતે સંક્રમણ વધી રહ્યું છે અમદાવાદની અંદર ને જે રીતે લોકો લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે વાહનો લઈને બહાર નીકળી રહ્યા છે ત્યારે તમામ આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ ભારે વાહનો છે તેના પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે આજે રાત્રે બાર વાગ્યા બાદ આ તમામ વાહનો પર અમદાવાદની અંદર પ્રતિબંધ લગાવવામાં આવશે અને આગામી ચૌદ એપ્રિલ સુધી આ પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો છે આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે મેડિકલ સુવિધાઓ શાકભાજી તથા જે અન્ય સારવાર માટેની સુવિધાઓ છે તે સુવિધાઓ માટે માત્ર લોકો જે છે તે તેમનું વ્હીકલ લઈને બહાર જઈ શકશે પરંતુ અન્ય જે લોકો બહાર નીકળતા હતા શાકભાજી લેવા કે અન્ય બહાના માટે થઈને તે તમામ લોકો પર હવે પોલીસ કાર્યવાહી વાહનો છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ તમામ વાહનો છે જેમની અવરજવર ચાલુ રાખવામાં આવશે ચેન સપ્લાય જળવાઈ રહે તે માટે કેટલાક વાહનોને મંજૂરી પણ આપવામાં આવશે તો તે માટે કોઈ ધારાધોરણ પોલીસે નક્કી કર્યા છે કે કેમ કેવી રીતે આવા લોકોને ઓળખવામાં આવશે ચોક્કસથી જેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોના ઘરે ઘરે શાકભાજી પહોંચાડવામાં આવશે એટલે કે એ પ્રકારના વાહનો હશે તો તે લોકોને અવર માટે પરમિશન આપવામાં આવશે સાથે જ જે દૂધ વાહનો હોય છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યા પર દૂધ પહોંચાડતા હોય છે તે વાહનો પણ પ્રતિબંધ નથી ફરવામાં આવ્યો અને અમદાવાદ શહેરની અંદર જે પોલીસ તથા જે કામ કરવા માટે સંકળાયેલા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તમામ લોકો માટે હાલ આ પ્રતિબંધ લાગુ નથી પડતો પરંતુ જે પ્રકારે અમદાવાદની અંદર જે પ્રાઇ વાહનો કે ખાનગી વાહનો જે લોકો લઈને રસ્તા પર નીકળતા હતા તેના પર પરમાન કરવામાં આવ્યું છે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ને જે ભારે વાહનો રાત્રિ સમયે દિવસના સમયે અમદાવાદ શહેરની અંદર નીકળતા હતા તે તમામ પર જે છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દીપક ખાસ કરીને વાત કરવામાં આવે તો આ નિર્ણયનો અમલ ક્યાં સુધી કરવામાં આવનાર છે જેસ આજ રાતે બાર વાગ્યાથી આ નિર્ણય જે કરવામાં આવ્યો છે તેનો અમલ થશે અને આગામી ચૌદ ચૌદ એપ્રિલ એપ્રિલ સુધી આ નિર્ણય જે છે તે અમલમાં રહેવામાં આવ્યો છે સમગ્ર અમદાવાદની અંદર આ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેનું લાગુ પડવામાં આવશે અને જો કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેના પર એકસો ચુમ્માલીસ જે કલમ છે તેની હેઠળ ગુનો નોંધવામાં આવશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે કે હવે જ્યારે અમદાવાદ ત્રીજા સ્ટેજમાં કોરોનાનું સપડાયું છે અને લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા તેના લીધે જ આ પ્રકારનો પોલીસે નિર્ણય લેવાની ફરજ પડી છે જે ચોક્કસ થી અમદાવાદના પાંચ વિસ્તાર એવા છે કે જેને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે અને બાવીસ હજાર જેટલા લોકો જે છે તે લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન પણ કરવાની ફરજ પડી છે એટલે કે ક્યાંક હવે જે આ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા તેને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે લોકો ઘરમાં રહ્યાને આ સંક્રમણ વધે નહીં તે બાબતે થઈને આ પ્રકારનું જાહેરનામું જે છે તે અમલી કરવામાં આવી રહ્યું છે રાતે બાર વાગ્યા બાદ આ તમામ જાહેરનામાનું જે છે તે અમદાવાદની અંદર લાગુ પડી આગામી એપ્રિલ સુધી કોઈ પણ પ્રકારના જે ખાનગી વાહનો છે અને ભારે વાહનો છે તે લોકો અવર જવર નહીં કરી શકે દીપક ખાસ કરીને અનેક જો વાત કરવામાં આવે તો આ નિર્ણયથી પોલીસની કામગીરી ઉપર બોજ પડશે તેવું કહી શકાય કારણ કે પોલીસે એનસીસી ના વિદ્યાર્થીઓ અને કોલેજ ના વિદ્યાર્થીઓનો પણ સહકાર માંગ્યો છે ચોક્કસ પડે કારણ કે પોલીસ ફોર્સ જે છે તે ઓછી છે ને અમદાવાદની વસ્તીની વાત કરવામાં આવે તો એસી લાખથી પણ વધુની વસ્તી ધરાવતો અમદાવાદ જિલ્લો છે જેની અંદર અનેક લોકો જે છે તે રોડ પર રસ્તા ઉપર આવતા હોય છે પોલીસ ફોર્સ ઓછી પડવાના કારણે ક્યાંક આરએફ પણ ઉતારવામાં આવી છે તો મિલિટરી પણ બોલાવવામાં આવી રહી છે એટલે કે ક્યાંક હવે જ્યારે સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા તેઓ રસ્તા ઉપર આવી રહ્યા છે તે લોકોને કાબુમાં રાખવા ઘરની અંદર રાખવા માટે થઈને આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પોલીસ કમિશનર આદેશ પણ કરવામાં આવ્યો છે ને જો કોઈ પણ ખાનગી વાહન લઈને કોઈ પણ ખાનગી વ્યક્તિ બહાર નીકળશે તો તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે કે હવે જયારે પોલીસ જે છે તે સખ્તા વર્તી રહી છે જી બિલકુલ દીપક મારી સાથે જોડાવા માટે આપનો આભાર